નમસ્કાર મિત્રો, હું છું બ્રિજેશ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ વ્યાસ એન્ટરટેનમેન્ટ. મિત્રો, આજે 13 જાન્યુઆરી છે અને અમે બધા અત્યારે ઉત્તરાયણની મકર સંક્રાંતિની તૈયારી કરી રહ્યા છીએ. જો તમે જોવો એમ જો પતંગને આપણે બધા કાની બાંધીએ છીએ અને સામે જો અંશુમાન છે, અમી છે, કપિલ છે, રીના છે. જો અમે બધા અત્યારે પતંગને કાની બાંધી રહ્યા છીએ અને કાલે ફૂલ એન્જોય આવતીકાલે, અને તમે પણ કાલે સાથે જોડાજો અમારી. અને અવનવા બધા પતંગ લીધા છે, જો નાના મોટા બધી સાઈઝમાં. અને જો દોરા પણ એટલા અમે ખરીદી કરી લીધા છે. આજે એ લગભગ 7 વાગ્યા છે અને હજી 2 થી 3 કલાક કાની બાંધવામાં થશે, કારણ કે પતંગ એટલા છે. અમે બેન ચોકલેટની મોજ કરી રહ્યા છે, સાથે કેડબરી ડેરી મિલ્ક 5 સ્ટાર ની મિજબાની ચાલી રહી છે. અને ઓરિયો બિસ્કીટ, ઓરિયો ચોકલેટ અમને જો બધાને નાસ્તો આપે છે અત્યારે કાની બાંધતા બાંધતા. એ મોજ કરવાની ખ્યાલ હતી. આવો ટેસ્ટી બધો ઘર બનાવટની બધી ચીક્કી ઘરે બનાવેલી છે, સાથે લાડુ અડદિયા. જો આ ઘરે બનાવેલા અડદિયા છે, સાથે સાથે ખજૂર પાક ઘરે બનાવેલો તાજો ગરમા ગરમ. તો ચાલો મિત્રો, હવે આપણે સાથે કાની બાંધશું. હવે આવતીકાલના મેનુમાં મકર સંક્રાંતિ નિમિત્તે ઘરે આપણો ઘર બનાવટનો ખીચડો છે, એક તો બધા 7 ધાન્યનો, સાથે આપણું સ્પેશિયલ ઘરનું ઊંધિયું અને બાજરાના રોટલા, એવું દેશી ખાણું છે બપોરના જમણવારમાં. અને આખા લાલ ને લીલા મરચા, છાશ, દહીં, રાયતા મરચા અને સંભારો, અને સાથે આપણે માખણ તો ખરું જ તે. તો એવું કાલનું દેશી મેનુ છે, સવારનું એટલે મીન્સ કે બપોરનું. અને સાંજનું છે મેનુ ચાપડી ઊંધિયું. કાલે અમારે અંશુમાનને અને કપિલને ભાવે છે, એટલે સ્પેશિયલ ઘરે અમે બનાવવાના છીએ આવતીકાલે સાંજે. જો અત્યારે અમે કાની બાંધી રહ્યા છીએ, અત્યારે જો નીચે આ પતંગનો ઢગલો છે અને કાની બાંધવામાં લગભગ હજી અમારે 2 થી 2.5 કલાક જેવો ટાઈમ લાગશે. અત્યારે 7, 7.25 જેવું થયું છે અને લગભગ આઈ થિંક 10 જેવું તો થશે જ કાની બાંધતા. અને સાથે બધા મોજ કરી રહ્યા છીએ, વાતો કરી રહ્યા છીએ. અને મોજ છે અત્યારે તો આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો જલસા. અને મેઇન આપણે જે પતંગ હોય એમાં આજે કાનીનું જ મહત્વ હોય છે, આપણે કિન્ના કહીએ છીએ. કારણ કે એમાં જો થોડું પણ ઓલું આડાવડું થાય તો પતંગ વ્યવસ્થિત સ્થિર વ્યવસ્થિત ચકતો નથી. એટલે આજે કિન્નાનું જ મહત્વ છે ખાસ પતંગમાં. આ કિન્ના વ્યવસ્થિત બંધાણા હોય તો પતંગ એકદમ સ્થિર અને વ્યવસ્થિત ચગે છે. આ રીતે પછી આ બે કાણા અહીંયા પડવાના હોય છે અને બે અહીંયા પાડી અને પછી છે ને કાનીમાં આ રીતે માપી અને પછી અહીંયા એક ગાંઠ મારવાની હોય છે વચ્ચોવચ્ચ સેન્ટરમાં. એટલે આ રીતના કરવાથી જો તમે ફરી વખત જો તો અહીંયા એટલું જ થયું, આ સાઈડે એટલું જ થયું, અહીંયા ગાંઠ જો. આપણે આમ કહીએ તો અને બરોબર મિડલમાં ગાંઠ મારવાની હોય છે. એટલે એનાથી જે આ કાની વ્યવસ્થિત બંધાણી, આનાથી પતંગ જો હવા વ્યવસ્થિત હોય તો એકદમ સ્થિર રહે છે અને વ્યવસ્થિત ચગે છે. ઉડાડવાની જે મજા આવે છે. અને સાથે હું આ બધા અમે ચીલ પતંગ વધારે લીધા છે, ચીલ પતંગ અને ખંભાતી પતંગ. ખંભાતી પતંગ હોય છે મિત્રો, એ ચગવામાં એકદમ સહેલા હોય છે અને એની બનાવટ અને મેન્યુફેક્ચરિંગ વખતે આખું ખંભાતમાં થાય છે. એટલે અને ખેંચવા માટે અને આમ એને જે કાગળ છે એ બહુ આખો અલગ ક્વોલિટીનો ભારેમાં વપરાય છે. એટલે પતંગ તરત જ તે
ઉપર હવામાં ચડી જાય છે અને પ્લસ એકદમ એની જે ક્વોલિટી કાગળ વાઇઝ સારી હોય છે એટલે ફાટતો નથી. તો મિત્રો મળીએ ડાયરેક્ટ કાલે સંક્રાંતમાં. આજે સંક્રાંતિ છે અને ગઈકાલે આપણે જોયું આજે સાથે અંશુ છે, અમી છે, કપિલ છે. અમે હમણાં જાય જ છે, અમારે ખબર નથી પડતી પડી મિત્રો. તો હવે સંક્રાંત કન્ટિન્યુ કરીએ છીએ અને તમે પણ એન્જોય કરો સંક્રાંતિ અને આ વિડીયો અમે અહીં પૂરો કરી રહ્યા છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને ફરી વખત આવા જ નવા નવા વિડીયો સાથે આવા જ નવા નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ, જય કમલા મા, જય શ્રી રામ. થેન્ક યુ.